નમસ્કાર મિત્રો, જેડએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 22/5/2020 અને શુક્રવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે. મિત્રો વાત કરીશું, આજે આપનો મુખ્ય વિષય છે કે શું આપ આપના જીવનની અંદર સંતાન સુખથી વંચિત છો, સંતાન સફળતાની અંદર તમારા જીવનમાં બાધા આવી રહી છે, શું સંતાન સફળતા તમને સમય કરતા બહુ મોડું ફળ આપે છે. તો તેની ખાસ રજૂઆતની અંદર હું આજે ચોક્કસ વાત કરીશું કે સંતાન પ્રાપ્તિ માટે કયા કરશો ઉપાય અને ચોક્કસ તમારા જીવનની અંદર સારા સંતાનની પ્રાપ્તિ થશે, કયા દેવની ઉપાસના કરવાથી સંતાનોની પ્રાપ્તિ થશે તેની ખાસ રજૂઆતમાં. મિત્રો જીવનમાં દરેક પતિ પત્નીની એક એવી ઈચ્છા હોય છે કે મારા જીવનની અંદર મારા જીવનમાં ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય. એ ઉત્તમ સંતાન મારા જીવનની અંદર સૌ પ્રથમ મારું કર્તવ્ય અને મારી માન અને પ્રતિષ્ઠાને ઉજ્જવળ બનાવે. મિત્રો દરેક પતિ પત્નીની આવી આશા અને આકાંક્ષાઓ છેવાઈ રહેલી છે. તો આપણે જીવનમાં સમજીએ છીએ કે સંતાન પ્રાપ્તિ માટે આપણે જીવનની અંદર કેવી ઈચ્છા અને સ્વાર્થ રાખીએ છીએ. દરેક વ્યક્તિને સારા સંતાન પ્રાપ્તિનો સ્વાર્થ હોય છે, પણ જે લોકો સમય કરતા ખૂબ મોડા સમય સુધી સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે, ડોક્ટર ક્ષેત્રની અંદર પણ અમુક વ્યક્તિઓને નિષ્ફળતા મળતી હોય છે, અથવા તો કોઈ ક્રિયા કર્મ ધર્મ કરવા છતાં પણ કોઈ વ્યક્તિને સફળતા પ્રાપ્ત થતી નથી, તો તેના માટે આપણે કેવા ઉપાયો કરવા જોઈએ અને તે ઉપાય કરવાથી આપણા જીવનમાં ચોક્કસ સારા ફળોની પ્રાપ્તિ થાય તેવું શાસ્ત્ર કહે છે. અને તેની ખાસ સચોટ માહિતી માટે હું ચોક્કસ આજે આપની પાસે આવ્યો છું સંતાન પ્રાપ્તિના મુખ્ય અમુક ઉપાયો બતાવવા માટે. મિત્રો આપણા જીવનની અંદર સંતાન પ્રાપ્તિ કરવા અને બુદ્ધિશાળી અને ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ કરવા આપણે કેવા ઉપાયો કરશું, કયા દેવોની ઉપાસના કરીશું તો ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થશે. શાસ્ત્ર કહે છે સંતાનની પ્રાપ્તિ માટે મુખ્ય ત્રણ દેવો મહત્વ તમને ફળ આપે છે, મહત્વનું ફળ આપે છે. કયા દેવો? શાસ્ત્રમાં કીધેલું છે કે સંતાન પ્રાપ્તિ માટે જો આપણે આપણા પિતૃઓની ઉપાસના કરીએ તો સંતાનોની ઉત્તમ પ્રાપ્તિ થાય છે, તેમાં પણ પુત્ર સંતાનની પ્રાપ્તિ થાય છે. બીજા નંબરમાં કીધું કે અહીંયા ભગવાન વિષ્ણુની ઉપાસના તમને તમારા જીવનમાં સંતાન પ્રાપ્તિની ચોક્કસ ઈચ્છા પરિપૂર્ણ કરે છે. ત્રીજા નંબરની અંદર કીધેલું કે અહીંયા ભગવાન ગણેશજીની જો ઉપાસના કરવામાં આવે તો ચોક્કસ તમારા જીવનની અંદર તમે તમારા સંતાન સુખની પ્રાપ્તિ કરી શકો છો. તો મુખ્ય ત્રણ દેવો ગણેશ, પિતૃ અને શિવ વિષ્ણુ, આ ત્રણ દેવો તમારા જીવનની અંદર અનેક સારી સફળતાઓ સંતાન પ્રાપ્તિમાં કરાવશે. તો સંતાન પ્રાપ્તિની અંદર આપણે કેવા ઉપાયો કરશું તો આપણા જીવનની અંદર સારા ફળોની પ્રાપ્તિ થશે. તો આપણે સૌપ્રથમ આપણા સંતાનને ગણેશજી જેવો બુદ્ધિશાળી ઉત્તમ અને નિડર જો સંતાન બનાવવો હોય તો ગણેશજીની ઉપાસના કરો. પિતૃ પ્રસાદાત ધન કનક સમૃદ્ધિ રસ્તુ, શાસ્ત્ર કહે છે પિતૃની કૃપાથી સંતાન સંપત્તિ અને સારા સંસ્કારોની પ્રાપ્તિ થાય છે. જો સંસ્કારી સાથે ઉત્તમ વિનયવાળો અને સારી સંપત્તિવાળો જો આપણે સંતાન પ્રાપ્ત કરવો હોય તો ચોક્કસ પિતૃની આરાધના કરો અને ભગવાન વિષ્ણુ કહેતા કૃષ્ણ જેવો જો આપને સંતાન પ્રાપ્ત કરવો હોય તો ભગવાન વિષ્ણુ ની પણ ઉપાસના કરીએ, ચોક્કસ આપણે આપણા જીવનની અંદર સારી સફળતાઓ પ્રાપ્ત થાય. શાસ્ત્ર કહે છે કે હવે હું બતાવું છું તમને સંતાન પ્રાપ્તિના ઉત્તમ ઉપાયો. તો પહેલો ઉપાય છે દરરોજ સવારે આપણે સ્નાન કર્યા કર્યા પછી વસ્ત્ર ધારણ કરીએ, એટલે પાણિયારી ઉપર અહીંયા ગાયના ઘીનો ઊભી અને આડી વાટનો દીપ પ્રગટાવી અને ત્યાર પછી તેને પ્રગટાવી અને ભગવાન પિતૃને પ્રાર્થના કરવાની, મમ પિતૃ મમ મનોકામના કુરુ કુરુ સ્વાહા, આ રીતે દરરોજ આપનો નિયમ બનાવો અને ચોક્કસ પિતૃને પ્રાર્થના કરો, ચોક્કસ પિતૃ તમને સારા સંતાનોની પ્રાપ્તિ કરાવશે. બીજો ઉપાય છે આપના ઘરની અંદર દરરોજ ગણેશજીના સન્મુખ બેસી એક વર્ષ સુધી સ્નાનાદિ કર્મ કર્યા પછી સ્વચ્છ સારા વસ્ત્રો ધારણ કરી અને આપણે ભગવાન ગણેશજીનો પાઠ કરવાનો છે, તે પાઠનું નામ છે સંકટનાશન ગણપતિ સ્તોત્ર. આ સ્તોત્ર એક વર્ષ સુધી કરવાથી ભગવાન ગણેશજી ચોક્કસ ફળ પ્રાપ્ત કરાવે છે, ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ કરાવે છે. શાસ્ત્રમાં કીધેલું છે સંકટનાશન ગણપતિ સ્તોત્રમાં વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ,
पुत्रार्थी लभते पुत्रम मोक्षार्थी लभते गतिम। विद्यानी कामना वाला भगवान गणेश जी साथे विद्या प्राप्त करे छे, पुत्रनी कामना वाला पुत्रनी प्राप्ति करे छे, धननी कामना वाला धन प्राप्त करे छे, અને શ્રેષ્ઠ મોક્ષની પ્રાપ્તિ કરવા વાળા મોક્ષની પણ પ્રાપ્તિ કરે છે। માટે એક વર્ષ સુધી તે સ્ત્રીએ આ પાઠ કરવો જોઈએ। ત્રીજા નંબરનો જે મારો પ્રયોગ છે તે પણ હું તમને જણાવું છું કે ભગવાન વિષ્ણુ સાથે આ પ્રયોગ જોડાયેલો છે। શક્ય હોય તો એક વર્ષ સુધી અહીંયા દરરોજ દીપ મંદિરની અંદર પ્રગટાવી, ઊભી વાટની અંદર આપણે દીપ પ્રગટાવીશું અને ગાયના ઘીનો ચોક્કસ ઉપયોગ કરીશું। એક જ આસન ઉપર બેસી દરરોજ 10 માળા કરો। ઓમ દેવકી શુદ્ધ ગોવિંદમ વાસુદેવમ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણમ ત્વામહમ શરણમ ગત। આ મંત્રનો જો પાઠ કરવામાં આવે ચોક્કસ ભગવાન કૃષ્ણની કૃપા પ્રાપ્ત થશે અને તમારા તે ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થશે। કારણ આ મંત્રનો પાઠ દેવકી માતાએ પોતે કરેલો છે અને ઉત્તમ સંતાનની તેમને પ્રાપ્તિ થયેલી છે। માટે આ મંત્રની 1100 માળા તમે કરશો જેથી તમારા જીવનમાં ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય। આજે બીજો મારે તમને પ્રયોગ કહેવો છે એ પણ હું તમને પ્રયોગ કહીશ। ચોક્કસ રીતે ભગવાન વિષ્ણુ સાથે આ પ્રયોગ જોડાયેલો છે। પ્રદોષ આપણે જોઈએ છે કે વદ પક્ષની અંદર 12 અથવા 13 ની તિથિ ઉપર પ્રદોષ આવે છે। આ પ્રદોષની તિથિ ઉપર ચોક્કસ રીતે સવારે સ્નાનાદિ કર્મ કર્યા પછી ઉપવાસ રાખવાનો છે। તે દિવસે આપણે કોઈ પણ અન્ય કોઈ અનાજ અથવા કોઈ ફરાળી વસ્તુનો ઉપયોગ કરવાનો નથી। પ્રવાહી લેવું હોય તો લઈ શકાય, દૂધ પાણી સાથે ફળ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય, એ વસ્તુઓ સાથે આપણે ઉપવાસ કરીશું। સાંજના 4 વાગે ભગવાન શિવના શિવાલયમાં જઈ ભગવાન શિવને નમન કરી પ્રાર્થના કરી ભગવાનના શિવાલયની અંદર આપણે ચોખાનું ભગવાનનું શિવલિંગ બનાવીશું, તેની અંદર વચ્ચે એક સુપારી મૂકીશું, યથાશક્તિ દક્ષિણા મૂકીશું અને કીડા ધરાવી અને ભગવાનને વંદન કરીને પાછા આવીશું। રાતના સમયની અંદર આપણા ઘરની અગાશી ઉપર જઈ અથવા ધાબા ઉપર જઈ અને ચંદ્રની પૂજા કરવાની છે। ચંદ્રની પૂજાની અંદર ચોખા, કંકુ અને ચંદન આ વસ્તુ લેવાની છે। ચંદન અને કંકુથી ભગવાનની પૂજા કરીશું, ચોખા અર્પણ કરીશું અને ભગવાન ચંદ્રને ખીર ધરાવીને પ્રાર્થના કરીશું કે હે ભગવાન, મારા જીવનની અંદર પણ પુત્ર સુખની આપ ઈચ્છા પરિપૂર્ણ કરજો અથવા પુત્રી સુખની ઈચ્છા પરિપૂર્ણ કરજો। આ ભગવાન પાસે વરદાન માંગી આ વ્રત પતિ અને પત્ની બંનેએ કરવાનું છે અને તે પ્રસાદ છે ખીરનો, તે પ્રસાદ બંને જણાએ ભક્ષણ કરવાનું છે, ખાવાનું છે પ્રસાદ સ્વરૂપે। આ વ્રત કરવાથી ચોક્કસ ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય છે, એ આપણે કર્યું। હવે એ સિવાય હું તમને એક બીજો ઉપાય બતાવું છું કે શાસ્ત્રમાં કીધેલું છે કે ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ માટે ભગવાન ગણેશજીની ઉપાસના ઉત્તમ ફળ આપનારી છે। 1000 મોદક, 1000 દુર્વાની જુડી અને સાથે લાજા કહેતા ડાંગર આ 3 વસ્તુ મિશ્રિત કરી અને અથર્વશિષ્ટ નામના સ્તોત્રથી વિદ્વાન બ્રાહ્મણો સાથે ગણેશ યાદ કરાવવામાં આવે તો ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય છે। મિત્રો ચોક્કસ રીતે આ ઉપાય કરજો, ચોક્કસ તમારા જીવનમાં ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થશે। વધુમાં વધુ ZS TV ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો। આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે। અસ્તુ સહી ઓમ નમઃ શિવાય।